રસ્તા પર રખડતા ઢોર અને ખાડા અંગે થયેલી અરજી પર હાઈકોર્ટમાં સુનવણી થઈ જેમાં શહેરી વિકાસ વિભાગે જવાબ રજૂ કરતા ટાંક્યું કે ચોવીસ કલાકમાં એએમસીએ ચારસો ચોવીસ રખડતા ઢોર પકડ્યા છે અને ચાર દિવસમાં અલગ અલગ ટીમ કામગીરી કરે છે સાથે ઢોર પાર્ટી પર હુમલાની ઘટનાની રજૂઆત થઈ જેમાં આવા હુમલા સદોષ માનવ વધનો પ્રયાસ ગણાય અને હુમલો કરનાર તત્વો સામે ત્રણસો આઠ ત્રણસો આડત્રીસની કલમો લગાડવાની રજૂઆત થઈ જેમાં ગુજરાત સ્ટેટ લીગલ ઓથોરિટીએ રિપોર્ટ રજૂ કર્યો અને સરકારે પશુપાલકોના બચાવમાં રજૂઆત કરી કે કલમ ત્રણસો આડત્રીસ હેઠળ ફરિયાદની રજૂઆત વ્યાજબી છે પણ સદોષ વધ પ્રયાસનો ગુનો વધારે ગણાશે સાથે જ સરકારે ઉમેર્યું કે કોર્ટના નિર્દેશોનો અમલ કરવા સરકાર કટિબદ્ધ છે આ રજૂઆત બાદ હાઈકોર્ટે કહ્યું કે હુમલો કરનાર તત્વો સામે યોગ્ય અને કાયદાકીય રીતે એફઆઈઆર નોંધાવી જોઈએ માત્ર એફઆઈઆર નોંધીને સંતોષ માની ન લેવો અને યોગ્ય દિશામાં યોગ્ય પગલાં લેવા જોઈએ હાઈકોર્ટે ઢોર પકડતી પાર્ટીને નિર્દેશ કરતા કહ્યું કે આવતી મુદ્દત સુધી ચોવીસ કલાક પેટ્રોલિંગ કરવું આ મામલે હવે પાંચ સપ્ટેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાશે એસોસિએશને આજે મુખ્ય મુદ્દો એ લીધો કે જે ગઈ મુદ્દતમાં કોર્ટે હુકમ કર્યો છે કે સરકાર અમુક વાડા બનાવશે અને જ્યાં આ ઢોરોને રાખશે કેટલા કેસીસ ફાઇલ કરશે શું પ્રકારના કેસીસ થશે તેમાં એસોસિએશન દ્વારા આજે એવી રજૂઆત કરવામાં આવી કે જ્યારે આ ઢોરને પકડવા માટે માણસો જાય છે ગવર્મેન્ટ ઓફિશિયલ્સ જાય છે તો તેમની ઉપર હુમલા થાય છે તો આવા લોકો એ પબ્લિક ન્યુસન્સ ફેલાવે છે તો આમની પર પાસા હેઠળ પણ કાર્યવાહી થવી જોઈએ ડિટેન્શન લો એના પર ઇમ્પ્લિમેન્ટ થવા જોઈએ તથા આઈટીસીની જે અમુક મુખ્ય કલમો છે એ પણ આમાં ઇન્વોલ્વ થવી જોઈએ તેવા કેસીસ દાખલ થવા જોઈએ તે વિશે વાત કરવામાં આવી અમદાવાદમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે હજુ પણ રોડ પર અડિંગો જમાવી બેઠા છે ઢોર રસ્તા પર ઢોરથી વાહન ચાલકો પરેશાન છે તો ઢોરના કારણે અનેક લોકો ઇજાગ્રસ્ત થયાના કિસ્સા પણ સામે આવે છે ઢોર માલિકો સામે તંત્રની ખાલી નામની કાર્યવાહી જોવા મળી રહી છે તો હાઈકોર્ટના કડક વલણ બાદ સુરત તંત્ર એક્શનમાં છે છેલ્લા ચાર દિવસમાં બસો પચાસથી વધુ રખડતા ઢોર ડબ્બે કતારગામ ડભોલીમાં ગેરકાયદે તબેલાઓ દૂર કરાયા તો સુરત મનપાએ નવ ઝોનમાં ટીમ બનાવીને કામગીરી શરૂ કરી છેલ્લા ચાર દિવસ દરમિયાન અઢારથી વીસ ટીમની અવિરત કામગીરી જોવા મળી ઉગત વિસ્તારમાં રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ છે ગેરકાયદે તબેલાઓ દૂર કરવાની પણ કામગીરી શરૂ કરાઈ છે છેલ્લા ચાર દિવસમાં સોથી વધુ તબેલા દૂર કરાયા છે તો વલસાડના તિથલ રોડ પર ઢોરનો આતંક જોવા મળ્યો છે રખડતા ઢોરે યુવાનોને અડફેટે લીધા રખડતા ઢોરની અડફેટે બાઇક ચાલક આવ્યો બંને યુવાનોને પશુઓએ નીચે પાડ્યા સાંજના સમયે રખડતા ઢોરે બાઇક ચાલક યુવાનોને અડફેટે લીધા હતા જેમાં બંને યુવાનોનો ચમત્કારિક બચાવ થયો હતો સમગ્ર ઘટનામાં કેમેરામાં કેદ થઈ છે હાલ વલસાડ નગરપાલિકા દ્વારા રખડતા ઢોરોને પકડીને પાંજરાપોળમાં મૂકવામાં આવી રહ્યા છે પરંતુ રખડતા ઢોરોનો ત્રાસ હજી પણ યથાવત છે તો રાજકોટમાં દિવસે ને દિવસે રખડતા ઢોરની સમસ્યા વધતી જાય છે શહેરના મુખ્ય માર્ગો પર ઢોરનો જમાવડો થવાને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અનેક વખત રજૂઆત કરવા છતાં નગરપાલિકા તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોય તેવું સામે જોવા મળી રહ્યું છે રખડતા ઢોર સામે પગલાં લેવા સ્થાનિકોએ માંગ કરી છે